નમસ્તે મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડિયો પર આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રિક ગુજરાતીમાં. તો મિત્રો, આજના વિડિયોમાં ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા ઉમેદવારો માટે કરવામાં આવેલ મહત્વપૂર્ણ જાહેરાત વિશે માહિતી મેળવીશું. તો વિડીયોને શરૂ કરીએ તે પહેલાં જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવેલા હોય તો વિડીયોને લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી, બાજુમાં રહેલ બેલ આઇકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ ઉપર જ્યારે પણ આવી જ અવનવી માહિતી મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન તમારા મોબાઈલ ઉપર મળી જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક. તો મિત્રો, ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા ઉમેદવારો માટે મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવેલી છે કે જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવા માટે પરીક્ષા કેન્દ્ર ખાતે જવા આવવા માટે ઉચ્ચક ₹254ની સહાય આપવામાં આવશે. તો આ ₹254ની જે રિએમ્બર્સમેન્ટની રકમ છે તે બેંક ખાતામાં લેવા માટે આ બેંક ખાતાની વિગતો ઓનલાઈન કેવી રીતે અપડેટ કરવી તેના વિશે પણ આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું. તો મિત્રો, જો તમે પણ આ ₹254ની રકમ મેળવવા માંગતા હોય તો આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરી જો તમે પણ જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવા માટે જતા હોય તો તમારા જવા આવવાના ખર્ચ પેટે સરકાર દ્વારા આપવામાં આવનાર ઉચ્ચકની રકમ ₹254 મેળવવા માટે શું પ્રોસેસ કરવાની છે તેના વિશેની વિગતવાર માહિતી આપને ખ્યાલ આવી. તો ચાલો હવે આપણે વિગતવાર માહિતી મેળવતા જઈએ. તો સૌપ્રથમ આપણે ઉમેદવાર માટેની જે પસંદગી મંડળની જાહેરાત છે તે જોઈ લઈએ. તો મિત્રો, ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા ઉમેદવારો માટે આ જાહેરાત આપવામાં આવેલી છે કે જાહેરાત ક્રમાંક 12/21/22 જુનિયર ક્લાર્ક વહીવટ અને હિસાબ સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષા તારીખ 9/4/2023ને રવિવારના રોજ બપોરના 12:30 લઈ અને 13:30 દરમિયાન મંડળ દ્વારા યોજવામાં આવનાર છે. તો આ સદર પરીક્ષામાં હાજર રહેનાર દરેક ઉમેદવારને તેમને ફાળવેલા પરીક્ષા કેન્દ્ર ખાતે જવા આવવાના ખર્ચ પેટે ₹254 ઉચ્ચક ઉમેદવારના બેંક ખાતામાં ઓનલાઈન આપવાનું આ મંડળ દ્વારા નક્કી કરવામાં આવેલું છે. તો આમ મિત્રો, જે આ જાહેરાત ક્રમાંક 12/2021/22 છે તે અન્વયે જુનિયર ક્લાર્ક વહીવટ અને હિસાબીની સ્પર્ધાત્મક પરીક્ષા તારીખ 9/4/2023ના રોજ યોજવામાં આવેલી છે અને મંડળ દ્વારા આ પરીક્ષામાં હાજર રહેનાર ઉમેદવારને પરીક્ષા કેન્દ્ર ખાતે જવા આવવાના ખર્ચ પેટે ઉચ્ચક ₹254ની સહાય આપવાનું નક્કી કરેલું છે. તો તે સહાય છે તે ઉમેદવારના બેંક ખાતામાં ઓનલાઈન જ આપવાનું મંડળ દ્વારા નક્કી કરવામાં આવેલ છે અને તારીખ 9/4/2023ની પરીક્ષા પૂર્ણ થયા બાદ પરીક્ષામાં હાજર ઉમેદવારોના ડેટાનું મેળવણું કરી અને અંદાજે 20-30 એપ્રિલ દરમિયાન આ જે રકમ છે તે ઉમેદવારના ખાતામાં જમા આપવાનું આયોજન કરવામાં આવેલું છે. તો આ પ્રમાણે મિત્રો, આપણે જે રિએમ્બર્સમેન્ટ માટે સૌપ્રથમ એપ્લાય કરવી પડશે અને ત્યારબાદ પરીક્ષામાં જે જે ઉમેદવારો હાજર રહેલા છે તેનું મેળવણું કરી અને હાજર રહેલ ઉમેદવારના બેંક ખાતામાં છે ત્યાં ₹254ની સહાય આપવામાં આવશે, જેથી ઉપરોક્ત પરીક્ષાના તમામ ઉમેદવારને ઓજસની વેબસાઇટ પર પોતાનો કોલ લેટર ડાઉનલોડ કર્યા બાદ ઓજસ વેબસાઇટ ઉપર પોતાના બેંક ખાતાની વિગત અંગે ઓનલાઈન ફોર્મમાં વિગતો ભરવાની રહેશે અને સદર ઓનલાઈન પત્રક ભરતા સમયે ઉમેદવારે નીચે મુજબની સૂચનાઓને ધ્યાનમાં લેવાની રહેશે. તો આ અન્વયે સૂચનાઓ પણ આપવામાં આવેલી છે, તો આપણે સૂચનાઓ પણ જોઈ લઈએ. તો મિત્રો, ક્રમ નંબર 1 ઉપર આપણે જોઈએ તો ઉમેદવારે ojas.gujarat.gov.in વેબસાઇટ ઉપર નોટિસ બોર્ડ ઉપર ક્લિક કરતા રિએમ્બર્સમેન્ટ એપ્લિકેશનનું ઓનલાઈન ફોર્મ ખુલશે અને આ ઓનલાઈન ફોર્મમાં તમામ વિગતો અંગ્રેજીમાં કેપિટલ અક્ષરમાં ભરવાની રહેશે. ત્યારબાદ આગળ જોઈએ તો ઓજસ વેબસાઇટ ઉપર મૂકેલ ઓનલાઈન ફોર્મમાં ભરેલી વિગતો જ ગ્રાહ્ય રાખવામાં આવશે, કોઈ ફિઝિકલ ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં, તો એનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે. ત્યારબાદ ક્રમ નંબર 4 ઉપર જોઈએ તો ઉમેદવાર પોતાની બેંક દ્વારા આપેલ પાસબુક કે ચેકબુકમાં દર્શાવેલ વિગત મુજબ જ બેંક ખાતાની વિગતો ચોકસાઈપૂર્વક ભરવાની રહેશે અને ઉમેદવારે પોતાના બેંક દ્વારા આપેલ પાસબુક કે ચેકબુકમાં મુજબ જ એકાઉન્ટ નંબર અને IFSC કોડ ભરવાના રહેશે. ત્યારબાદ આગળ ક્રમ નંબર 5 ઉપર જોઈએ તો ઉમેદવારે ઉપરોક્ત માહિતી પૂરતી કાળજી અને ચોકસાઈ તથા સમય મર્યાદામાં ભરવાની રહેશે, જેમાં ભૂલ થવાના કારણે અથવા તો ખોટા બેંક ખાતા નંબર કે ખોટા IFSC કોડ લખવા બદલ
ઉમેદવાર પોતે જ જવાબદાર રહેશે। પાછળથી આ બાબત અંગે કોઈ પણ રજૂઆત મંડળ દ્વારા ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં, તો તેની ખાસ નોંધ લેવાની રહેશે। ત્યાર પછી ક્રમ નંબર 6 જોઈએ કે ઉમેદવારો દ્વારા ઉપરોક્ત ઓનલાઈન વિગતો તારીખ 31/3/2023 ના રોજ સમય 13 કલાક થી લઈ અને તારીખ 9/4/2023 એટલે કે પરીક્ષાનો દિવસ છે ત્યાં સુધીમાં બપોરે 12:30 સુધીમાં આ વિગતોનું ફોર્મ ઓનલાઈન ભરી અને સબમિટ કરવાનું રહેશે, તો જ આ ફોર્મ ગ્રાહ્ય રાખવામાં આવશે। અને કોઈ સંજોગોમાં કોઈ ઉમેદવાર પોતાનો કોલ લેટર ડાઉનલોડ કર્યા બાદ તરત ઉપરોક્ત બેંક ડિટેલની ઓનલાઈન ભરી ન શકે તો કોલ લેટર ડાઉનલોડ થઈ ગયા બાદ પણ તારીખ 9/4/2023ના રોજ બપોરના 12:30 સુધી પોતાની બેંક ડિટેલ ઓજસની વેબસાઇટ ઉપર નિયત ફોર્મમાં ઓનલાઈન ભરી શકશે। અને છેલ્લે આપણે ક્રમ નંબર 8 ઉપર જોઈએ તો જે ઉમેદવાર તારીખ 9/4/2023ના રોજ લેખિત પરીક્ષામાં ઉપસ્થિત રહી અને પરીક્ષા આપશે અને નિયત સમયગાળા દરમિયાન ઓજસની વેબસાઇટ ઉપર રિએમ્બર્સમેન્ટ એપ્લિકેશનમાં પોતાની બેંક વિગતો ભરેલી હશે તેવા જ ઉમેદવારોને આ ઉપરોક્ત રકમ છે તે મળવાપાત્ર થશે। તો આ ખાસ સૂચનાઓને ધ્યાનમાં લેવાની રહેશે કે તારીખ 9/4/2023ના રોજ બપોરના 12:30 કલાક સુધીમાં આ બેંકની વિગતો ભરી દેવાની રહેશે। ઉપરાંત જે ઉમેદવાર છે તે પરીક્ષામાં હાજર રહેશે તેઓને આ સહાય મળવાપાત્ર થશે। તો ચાલો હવે આપણે જોઈએ કે આ રિએમ્બર્સમેન્ટ એપ્લિકેશનમાં વિગતો કઈ રીતે ભરવાની રહેશે। તો મિત્રો, રિએમ્બર્સમેન્ટ એપ્લિકેશન કરવા માટે આપણે સૌ પ્રથમ બ્રાઉઝર ખોલી લેવાનું રહેશે અને ત્યાર પછી આપણે ઓજસ લખી લઈશું। ઓજસને સર્ચ કરતાની સાથે જ આપણને ઓનલાઈન જોબ એપ્લિકેશન સિસ્ટમની જે પહેલી જ લિંક જોવા મળી જશે તેના ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે। તો ચાલો હું તેના ઉપર ક્લિક કરી દઉં છું। જે ક્લિક કરતાં ઓનલાઈન જોબ એપ્લિકેશન સિસ્ટમની એટલે કે ઓજસની ઓફિશિયલી વેબસાઇટ ખુલી જશે, તો અહીંયા મેનુઓ જોવા મળશે અને નીચે અહીંયા આપણને નોટિસ બોર્ડ જોવા મળી રહ્યું છે। તો નોટિસ બોર્ડમાં અહીંયા ક્લિક હિયર ટુ વ્યૂ ઇમ્પોર્ટન્ટ નોટિસ તેના ઉપર આપણે ક્લિક કરી દેવાનું રહેશે। તો ચાલો હું અહીંયા ક્લિક કરી દઉં છું। જે ક્લિક કરતાં નોટિસ બોર્ડ આપણી સામે ખુલી જશે અને તેમાં જે પહેલી લિંક છે પંચાયત સેવા વર્ગ 3 જાહેરાત ક્રમાંક 12/2021-22 જુનિયર ક્લાર્ક વહીવટી અને હિસાબી સંવર્ગની તારીખ 9/4/2023ની પરીક્ષા અન્વયે ઉમેદવાર માટે રિએમ્બર્સમેન્ટ એપ્લિકેશન માટે અહીં ક્લિક કરો। તો આ પહેલી જ લિંક ઉપર આપણે ક્લિક કરી દેવાનું રહેશે। તો ચાલો હું તેના ઉપર ક્લિક કરી દઉં છું। જે ક્લિક કરતાં રિએમ્બર્સમેન્ટ એપ્લિકેશન માટે આપણી પાસે અહીંયા સૌ પ્રથમ સિલેક્ટ જોબમાં ડ્રોપડાઉનમાં જુનિયર ક્લાર્ક વહીવટ હિસાબી સિલેક્ટ કરી લેવાનું રહેશે। ત્યાર પછી આ બોક્સ છે તેમાં આપણો કન્ફર્મેશન નંબર દાખલ કરવાનો છે અને ત્યાર પછીના બોક્સમાં આપણી જન્મ તારીખ દાખલ કરી દેવાની રહેશે અને ત્યારબાદ ઓકે બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। તો ચાલો હું આ વિગતો દાખલ કરી દઉં, ત્યાર પછી આગળની વિગતો જોઈશું। તો જો તમે કન્ફર્મેશન નંબર ન જાણતા હોય તો તમારો કન્ફર્મેશન નંબર જાણવા માટે અહીંયા તમારો કન્ફર્મેશન નંબર જાણવા અહીં ક્લિક કરો, તે લિંક છે તેમાં ક્લિક કરી અને તમે તમારો કન્ફર્મેશન નંબર જાણી શકશો। તો ચાલો હું આ વિગતો દાખલ કરી દઉં છું। તો મિત્રો, વિગતો દાખલ કરી લીધા પછી અહીંયા ઓકે બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। તો મિત્રો, ક્લિક કરતાની સાથે જ આપણી વિગતો જોવા મળશે જેમાં નામ, જન્મ તારીખ, કાસ્ટ, જેન્ડર અને કન્ફર્મેશન નંબર જોવા મળી જશે। ત્યાર પછી અહીંયા નોંધ જોવા મળશે કે ઉમેદવારે ઉપરોક્ત તમામ વિગતો અંગ્રેજીમાં કેપિટલ અક્ષરમાં ભરવાની રહેશે અને ઉમેદવારે પોતાના બેંક દ્વારા આપેલ પાસબુક કે ચેકબુકમાં દર્શાવેલી વિગતો મુજબ જ બેંક ખાતાની વિગતો, એકાઉન્ટ નંબર અને IFSC કોડ ભરવાના રહેશે। તો ત્યાર પછી તેના નીચે અહીંયા જે બોક્સ છે તેમાં આપણે મોબાઈલ કે ઈમેલ ઉપર મળેલો OTP ટાઈપ કરી લેવાનો રહેશે। ત્યાર પછી અહીંયા એક્ઝામનો રોલ નંબર, તો મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું રહેશે કે અત્યારે આપણે જે નવો કોલ લેટર ડાઉનલોડ કરેલો હશે તેમાં તમારો જે બેઠક નંબર હોય તે બેઠક નંબર ટાઈપ કરવાનો રહેશે। ત્યાર પછી તમારી બેંકનું નામ અહીંયા ટાઈપ કરી દેવાનું રહેશે। ત્યાર પછી બેંકની બ્રાન્ચનું નામ અહીંયા તમારે ટાઈપ કરી દેવાનું રહેશે। ત્યારબાદ અહીંયા બેંક IFSC કોડ તમારો ટાઈપ કરી દેવાનો છે અને ફરીથી બેંક IFSC કોડ ટાઈપ કરી અને કન્ફર્મ કરવાનો રહેશે। ત્યારબાદ તમારો બેંક એકાઉન્ટ નંબર અહીંયા ટાઈપ કરી અને ત્યાર પછી ફરીથી પુનઃ તમારો બેંક એકાઉન્ટ નંબર ટાઈપ કરી અને કન્ફર્મ કરી દેવાનો રહેશે। ત્યાર પછી અહીંયા જે ચેકબોક્સ છે તેમાં તમારે સંમતિ દર્શાવવાની રહેશે એટલે ચેકમાર્ક કરી લેવાનું છે અને આ તમામ વિગતો દાખલ કરી લીધા પછી નીચે અહીંયા સબમિટ બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। તો ચાલો હું આ વિગતો દાખલ કરી લઉં અને ત્યાર પછી આગળ શું પ્રોસેસ આવે છે તે પણ આપણે જોઈએ। તો મિત્રો, મેં અહીંયા મારી તમામ વિગતો દાખલ કરી લીધી છે, હવે હું અહીંયા સબમિટ બટન ઉપર ક્લિક કરી દઉં છું। તો સબમિટ બટન ઉપર ક્લિક કરતાં પ્રોસેસ થશે અને તમારી સામે આ પ્રમાણે પોપઅપ મેસેજ જોવા મળી જશે, ડિટેલ સબમિટેડ સક્સેસફુલી। તો આ મેસેજમાં આપણે ઓકે બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે।
તો ચાલો હું અહીંયા ક્લિક કરી દઉં છું, જે ક્લિક કરતાં પ્રોસેસ થશે અને પ્રિન્ટ રિસિપ્ટનો ઓપ્શન આવી જશે. તો ચાલો હું અહીંયા પ્રિન્ટ રિસિપ્ટ ઉપર ક્લિક કરી દઉં છું, જે ક્લિક કરતાની સાથે આ પ્રમાણે તમારી સામે રિસિપ્ટ રિએમ્બર્સમેન્ટ એપ્લિકેશનનું જે આ પ્રમાણેની સ્ક્રીન છે તે આવી જશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણો જે એડવર્ટાઇઝ નંબર જોવા મળી રહ્યો છે, ત્યાર પછી કન્ફર્મેશન નંબર છે, ત્યારબાદ ઉમેદવારનું નામ, બેંકની વિગત, બેંકની બ્રાન્ચનું નામ, IFSC કોડ, એકાઉન્ટ નંબર અને સબમિટ કર્યાની તારીખ આપણને જોવા મળી રહી છે. તો મિત્રો, આ પ્રમાણે જો તમે પણ તમારા જુનિયર ક્લાર્કની પરીક્ષામાં જવા આવવા માટેનો ઉચ્ચક સહાયની રકમ ₹254 તમારા બેંક એકાઉન્ટમાં મેળવવા માગતા હોય તો આ પ્રમાણેની પ્રોસેસ કરી અને તમારી જે રિએમ્બર્સમેન્ટની રકમ છે તે તમારા બેંક એકાઉન્ટમાં મેળવી શકો છો. તો મિત્રો, આશા રાખું કે આ રિએમ્બર્સમેન્ટ એપ્લિકેશન કઈ રીતે ફિલ કરવી તેના વિશેની સંપૂર્ણ માહિતી આપને ખ્યાલ આવી ગયો હશે. આ ઉપરાંત મિત્રો, જમીન રેકોર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, સરકારી ભરતી, આધાર કાર્ડ, પાન કાર્ડ અને બીજી ઘણી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trickgujarati.com મુલાકાત લેતા રહેજો. આ ઉપરાંત આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, તો તમને ટેલિગ્રામ ચેનલની લિંક અહીંયા જોવા મળી જશે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આની લિંક આપેલી છે. આ ઉપરાંત મિત્રો, તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રીક ગુજરાતી સર્ચ કરશો તો પણ તમને આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ જોવા મળી જશે. તો ત્યાં પણ આપણે ઉપયોગી માહિતી મૂકતા હોઈએ છીએ. જો તમને પસંદ પડે તો ચેનલમાં જોઈન થઈ જજો, કેમ કે જોઈન થવું એકદમ ફ્રી છે. તો મિત્રો, જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા, આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.